નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી પ્રાચીન સંપદા એટલે કે લોકસાહિત્ય વિશે એક વાર્તાલાપ કરીશું. આપણા આનંદની વાત એ છે કે આજે આપણા આ બહુમૂલા લોકસાહિત્ય વિશે આપણી સાથે વાર્તાલાપ કરવા માટે ડોક્ટર એન યુ ગોહિલ સાહેબ પધાર્યા છે. તેઓ એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદની અંદર ગુજરાતી વિષયના અધ્યાપક છે. આપણી મૌખિક પરંપરાના, ખાસ કરીને સંત સાહિત્યના તેઓ ઊંડા અભ્યાસી છે. સંત સાહિત્ય વિષયક તેમની પાસેથી 25 જેટલા પુસ્તકો ગુજરાતી ભાષા સાહિત્યને પ્રાપ્ત થયા છે. મારી ડાબી બાજુમાં જે બેઠા છે એ આપણા લોક ગાયક ઘેડ પંથકના એ વાના જેતા તરીકે ઓળખાય છે. વાનાભાઈ ને કુદરતે કંઠ આપ્યો છે, ચાર ચોપડી જ એ ભણેલા છે, પણ લોકગીત ભજન એ બહુ સરસ રીતે ગાય છે. છેક ખૂણામાં બેઠા છે એ આજે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરી રહ્યા છે, એ માંગરોળ કોલેજના વિદ્યાર્થી છે બાબુ ખેર. અત્યારે હાલ તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમફિલ કરી રહ્યા છે. આટલા ટૂંકા પરિચય સાથે આજની આપણી આ લોક સંપદા, લોક સાહિત્ય, લોક ધન, આપણી જે મૌખિક પરંપરા છે, હું આ સંદર્ભે ગોહિલ સાહેબને વિનંતી કરું કે તેઓ આપણા લોકધન વિશે, લોક સાહિત્ય વિશે માંડીને વાત કરે. લોક સાહિત્ય એટલે લોકોનું સાહિત્ય. લોક સંસ્કૃતિને એક વિશાળ વટવૃક્ષ કહીએ તો લોક સાહિત્ય તે લોક સંસ્કૃતિની એક શાખા છે. કોઈ પણ પ્રજાનું આદિમ સાહિત્ય તેનું લોક સાહિત્ય જ છે. પ્રજા શિક્ષિત બને, શિષ્ટ બને, તેનો વિકસિત સમાજ બને, ત્યારે ભણેલા દ્વારા જે સાહિત્ય અસ્તિત્વમાં આવે તેને શિષ્ટ સાહિત્ય કહેવામાં આવે છે. હવે આ લોક સંસ્કૃતિ રચાય છે લોક વિદ્યા દ્વારા. આ લોક વિદ્યાને ચાર વિભાગમાં મૂકી શકાય, પરંતુ તે પહેલા લોક વિદ્યાને થોડા વિસ્તૃત અર્થમાં સમજી લઈએ. લોક વિદ્યાનો અભ્યાસ પુરાતત્વીય અવશેષોના અભ્યાસમાંથી શરૂ થયો છે. આપણે ત્યાં પ્રાચીન ચીજ વસ્તુઓ, કલા કારીગરી તરફનું આકર્ષણ વધવા લાગ્યું. શિલ્પ, ચિત્ર, ભરતગૂંથણ, કાષ્ઠ કારીગરી વગેરે, તેમાંથી ફોકનો અભ્યાસ શરૂ થયો. સૌ પ્રથમ બિશપ થોમસ પર્સિકે ઈસવીસન 1729 થી ઈસવીસન 1881 સુધી પુરાતત્વ વિશે અભ્યાસ કર્યો. તેના એક ભાગ તરીકે લોકવિદ્યાની ચર્ચા કરવામાં આવી ને તે પછી ઈસવીસન 1812 લોકવિદ્યા વિશે જેકબ અને વિલહેમ બે ગ્રીમ બંધુએ અભ્યાસ શરૂ કર્યો અને તેમણે ફ્રેન્ચ અને જર્મન ભાષાની લોકકથા ઉપર તુલનાત્મક અભ્યાસ કરી અને સૌથી પ્રથમ આપણું ધ્યાન એ તરફ ખેંચાયું. અને તે પછીથી ઇંગ્લેન્ડના વિલિયમ જોન્સ થોમસે ઈસવીસન 1846 લોકવિદ્યાને એક શાખા તરીકે ફોકલોર શબ્દ આપ્યો. અને આ ફોકલોર શબ્દ સૌથી પ્રથમ એથેનિયમ નામના સાપ્તાહિકમાં પ્રગટ થયો અને એ પછી તો આપણે એના માટે શબ્દ આપ્યો ફોક લિટરેચર, અને ફોક લિટરેચરમાં આવ્યા એ પછીથી આપણે એને લોકસાહિત્ય તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીં એક સ્પષ્ટતા કરવાની ઈચ્છા થાય છે. લોકવિદ્યા એટલે માત્ર લોકસાહિત્ય નહીં, લોકવિદ્યાનો એક ભાગ છે. જ્યારે લોકવિદ્યાને આપણે ઓળખીએ તો એ લોક સંપદા છે, લોક સામગ્રી છે. એટલે લોકવિદ્યાનો અર્થ એક લોક સંપદા તરીકે આપણે કરીએ છીએ. પરંતુ અહીંયા જ્યારે અપેક્ષિત છે તે લોકવિદ્યા શબ્દને બદલે આપણે લોક સાહિત્યનો જ અભ્યાસ કરીએ છીએ. તો આ જે લોકવિદ્યા છે એના ચાર પ્રકાર એ આપણે મૂકી શકીએ છીએ અને જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રથમ વિભાગ છે લોકોના ભૌતિક જીવન વિષયક. તેમાં
લોકોનું રહેઠાણ, ઘર, પોશાક, વ્યવસાય, ખાવા પીવાની ટેવો, ઘરનું એ ઘર વખરી તેનો એક અભ્યાસ થાય છે. બીજો પ્રકાર છે સામાજિક જીવન વિષયક, લોકોના રીતરિવાજો, માન્યતાઓ, રૂઢિઓ અને જન્મથી મરણ સુધીની સામાજિક ક્રિયાઓ. લોકોને બીમારી આવે તો તે સમયે દેશી ઓસડિયા કયા થતા હતા તેનો પણ અભ્યાસ થાય છે. એ ઉપરાંત મંત્ર અને તંત્ર, શુકન અને અપશુકન, અને આજે તો એક સ્વપ્ન જગતનું બહુ જ મોટું કાર્ય થઈ રહ્યું છે. સ્વપ્ન જગતમાં જઈ શકાય છે, સ્વપ્ન જગતમાં બીજાને પ્રવેશી શકાય છે, સ્વપ્ન દ્વારા એક એનાલિસિસ પણ થઈ રહ્યું છે, એના ઉપર હું નહીં જાઉં. પણ આ લોકમાન્યતા વિશેનો અભ્યાસ એ સામાજિક જીવન વિષયકનો અભ્યાસ છે. તે પછી આવે છે ત્રીજો પ્રકાર, એ લોકકળાઓ. એટલે લોકકળામાં પણ લોક સ્થાપત્ય, લોકશિલ્પ, લોકચિત્ર, લોક સંગીત, લોકોત્સવો અને વિવિધ જીવન પ્રસંગે જે નવા નવા પોશાકો પહેરાય છે, નવા નવા નૃત્યો થાય છે, એમાં પણ નટ આવે છે, બજાણી આવે છે, કઠપુતળીના ખેલ આવે છે, આ બધાનો અભ્યાસ એ આપણા ત્રીજા પ્રકારની અંદર લોકકલાઓના અભ્યાસમાં આવે છે. ચોથો પ્રકાર જે આવે છે લોકવાંગમય, એટલે કે લોક સાહિત્ય. હવે મુરબી કનુભાઈ જાનીએ લોક સાહિત્યને લોકવાંગમય તરીકે ઓળખાવેલ છે, કારણ કે આ સાહિત્ય નથી, આ વાંગમય છે. સાહિત્ય તો શબ્દાર્થો સહિતો કાવ્યમ હિતેન સહવર્તતે ઇતિ કાવ્યમ, તો તેમાં એક નિશ્ચિત કાવ્યશાસ્ત્ર છે, અલંકારશાસ્ત્ર છે, રસાયણ એક રસશાસ્ત્ર છે. તે શિષ્ટ સાહિત્યને અભિજાત સાહિત્ય તરીકે આપણે ઓળખાવી શકીએ, અને એ અભિજાત સાહિત્યમાં ફરી પાછા આપણે લોક સાહિત્ય તરફ આપણે વળીએ છીએ તો લોક સાહિત્યમાં માનવ ઉર્મિઓ, લોકોના માનસને, લોકોના અંદરના ઉમંગ અને ઉછાળાને એ રજૂ કરે છે, પણ એ લોક બોલીમાં રજૂઆત થાય છે. તો ફરી પાછા આપણે આ લોકવાંગમય અને એમાં પણ આપણે લોક સાહિત્ય વિશેનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ લોકવાંગમય કે લોક સાહિત્યને ફરી પાછા આપણે બે પેટા પ્રકારની અંદર આપણે વહેંચીએ છીએ. એમાંનો પહેલો પ્રકાર છે અશાબ્દી ઉચ્ચારણો અને બીજો પ્રકાર છે શાબ્દી રચનાઓ. હવે જે અશાબ્દી ઉચ્ચારણો છે એ અશાબ્દી ઉચ્ચારણોમાં કોઈ પણ પ્રકારનો શબ્દ નથી, માત્ર સ્વર અને વ્યંજન છે, અને તેમાં સ્વર એ જ ઉચ્ચારાય છે, વ્યંજન સાથે તેને કોઈ લેવા દેવા નથી. અને તેમાં જે આવે છે એ લોકોના હર્ષ, શોક, આશ્ચર્ય, વિસ્મય ભાવોને તેમાં પ્રગટ કરવામાં આવે છે. કેટલીક વખત શબ્દ નહીં પણ માત્ર તેનો ધ્વનિ એટલે કે અવાજ સંભળાય છે. દાખલા તરીકે ઢોરને દિશા બદલવાની હોય તો એક હાંકવાનો અવાજ આવે છે, ઢોરને પાણી પાવવું હોય ત્યારે એક પ્રકારનો અવાજ કરવામાં આવે છે, દૂરથી કોઈને બોલાવવાનો હોય તો એની વાંભ કરવામાં આવે છે. બંગાળમાં લગ્ન સમયે આ પ્રકારના હુલાહુલી બોલાય છે. આપણે છોકરુને હિંચકાવતા હોઈએ ત્યારે એક હાલરડું ગવાતું હોય છે, પણ એમાં હાલરડાના શબ્દો નહીં પણ માત્ર એટલું જ બોલાય છે કે હુલુલુ હા, આ સ્વર છે. તો અંગ્રેજીમાં તેને યોડેલ્સ તરીકે એ ઓળખવામાં આવે છે. હવે કેટલીક વખત વિશિષ્ટ બૂમો પાડવામાં આવે છે, તેને હળસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વખત શિકારીઓ જ્યારે શિકાર કરવા જાય અને પેલા પ્રાણીઓને એક દિશા તરફ વાળવાના હોય તો તેનો પણ એક નિશ્ચિત અવાજ છે, મૃત્યુ પામે ત્યારે મરણ પોક પડે છે, એ પણ એક અવાજ છે. એ જ પ્રમાણે આનંદના ઉદ્ગારો નો પણ એક અવાજ છે, એ જ પ્રમાણે હા અને ના એના દર્શાવવા માટે પણ એક પ્રકારનો અવાજ હોય છે. અને આ જગતની અંદર એક સૌથી મોટું આ અશાબ્દી રચનાઓની અંદર આવે છે તે સરજુ ગાન આવે છે, રબારીઓની અંદર ગવાય છે. આમ તો એના ચોથા વેદની અંદર એની વિશિષ્ટ વાતો થઈ છે. હવે આપણે શાબ્દી રચનાઓ સામે જઈશું તો શાબ્દી રચનાઓ બે પ્રકારની છે, ગેય અને કથ્ય. ગેય એટલે જેમાં ગાયન છે, વાદ્ય છે, નૃત્ય છે, અને તેના પ્રકારોમાં
લોકગીત આવે છે. હવે લોકગીત વિશે તો પ્રોફેસર રવજી રોકડ આપણને કહેવાના છે, એટલે એમાં હું મારી ચાંચને નહીં ડૂબાડું. બીજો પ્રકાર છે એ લોકગાથા છે. લોકગાથામાં સમૂહ નર્તન સાથે, લોકવાદ્ય સાથે ગીત કથા એ કહેવામાં આવે છે. મોટેભાગે વીરગાથાઓ છે, દેવગાથાઓ છે, અને લોકોમાં એ ગેય તરીકે સૌથી વધારે એ પ્રચલિત લોકાખ્યાન છે. અને ત્રીજો પ્રકાર એમાં છે દુહા અને છંદ. હવે બીજો જે એનો પ્રકાર છે આપણે કથ્યમાં આવીએ છીએ. કથ્ય એટલે કહેવાનું, જેનું વર્ણન થાય, વાતાવરણ ચિત્રણ થાય, પાત્રલેખન થાય, એમાં અભિનય પણ આવે, સંવાદ પણ આવે, સાથે વાદ્ય પણ વાગતું હોય, અને એની એક વિશિષ્ટ કથન શૈલી છે, અને એ પ્રમાણે તેના પ્રકારો પણ પાડવામાં આવે છે. હવે એમાં એક નિયત શાબ્દી પ્રકાર છે, અને જે નિયત શાબ્દી જે છે એમાં શબ્દ ક્યારે બદલાય નહીં. જે શબ્દ પહેલા જ કહેવાતો હતો તેનો એ સતત ચાલુ રહે, તો એમાં આવે છે કહેવતો અને રૂઢિપ્રયોગો. એ જ પ્રમાણે એમાં આવે છે ટૂચકા અને ઓઠામ. હવે ટૂચકાની પણ એક મજા હોય છે. દાખલા તરીકે એ જે ટૂચકો છે એ ટૂચકામાં એક નાનકડા ટૂચકાની જ હું તમને વાત કરીશ કે નાનકડો ટૂચકો એક હતા શેઠ. શેઠે એક ખેડૂતને ધીરધાર કરેલી અને એ પછી તે નાણાં લેવા માટે પેલા ખેડૂતને ઘેરે જાય છે. ખેડૂત હાજર નથી, તેના બંને પુત્રો પણ હાજર નથી. એક 10-12 વર્ષની દીકરી છે, એને પૂછે છે કે તારો બાપ ક્યાં છે? એટલે પેલી છોકરીએ જવાબ આપ્યો એકના અનેક કરવા. પછી એને પૂછ્યું કે તારો ભાઈ? તો કે મારો ભાઈ અવળાનું સવડું કરવા અને સવડાનું અવળું કરવા ગયો છે. તો કે એનાથી નાનો ભાઈ? તો કે એ ગાંઠને પૈસે ગાંડો થવા ગયો છે. હવે આ છે તો નાનકડો ટૂચકો, અર્થ સમજવો મુશ્કેલ છે, કારણ કે બાપ એકના અનેક કરવા ગયો એટલે અવળાનું સવડું અને સવડાનું અવળું કરવા ગયો છે તો એ, અને ગાંઠને પૈસે ગાંડો થવા ગયો છે તે, તો એનો અર્થ શું? એટલે પેલી છોકરીને કહ્યું કે જો તું એનો મને અર્થ આપી દે તો તમારી પાસે જે હું રકમ માંગુ છું એ હું અહીંયાથી જતી કરીશ. એટલે કે સીધી જ વાત છે, મારા પિતાજી ખેડૂત છે, જુવાર વાવવા માટે ગયા છે એટલે એકના અનેક કરવા ગયા છે. મારો ભાઈ એ દેશી નડિયા ચારવા ગયો છે એટલે એને ઉલટાનું સુલટું ને સુલટાનું ઉલટું કરવું પડે, અને એનાથી નાનો ભાઈ છે એ ગાંઠને પૈસે ગાંડો થવા ગયો છે એટલે કે દારૂ પીવા ગયો છે. તો આ એક ટૂચકાની મજા હતી. એવા જ એક ટૂચકાની એક બીજું પણ એમાં જે પ્રકાર તરીકે આવે છે, સૂત્રાત્મક વિધાનો જે કેટલાક આવે છે અને અદભુત છે, એનો અર્થઘટન પણ અદભુત છે, અને એનું એક માત્ર પંક્તિ જ હું આપને કહીશ. નિંદર નાવે ત્રણ જણા, નિંદર ન આવે ત્રણ જણા, કો સખી કિયા. નિંદર નાવે ત્રણ જણા, કો સખી કિયા. પ્રીત વછોયા બહુ રણા, ખટકે વે રહ્યા. ત્રણનો અર્થ નહીં કરું. પ્રીત વછોયા બહુ રણા, ખટકે વે રહ્યા. એ પછીનો જે બીજો પ્રકાર છે એ અનિયત શાબ્દી રચનાઓ છે, અને અનિયત શાબ્દી રચનાઓમાં સમય, સંજોગ, સ્થળ, શ્રોતા, કથક પ્રમાણે એના શબ્દો બદલાય છે, પણ એનું મોટિફ ક્યારે બદલી ન શકાય. અને તેના પ્રકારોમાં આવે છે લોકવાર્તા, લોકનાટ્ય ભવાય એ મુખ્ય છે, અને એની વિગતો વાત આપણે ફરી કરીશું. હવે હું રોકડ સાહેબ તરફ જ ઇશારો કરીશ. આભાર ગોહિલ સાહેબ, તમે આખી લોકવિદ્યા અને એની બે શાખાઓ, એના ચાર વિભાગો અને એમાંનું લોકવાંગ્મય, લોક સાહિત્ય વિષયક તમે વાત કરી, પણ આપણે ત્યાં ગુજરાતીમાં જે લોક સાહિત્ય વિષયક સંશોધન થયા છે એ આખા સંશોધન કઈ રીતે થયા છે, કેવી રીતના થયા છે, એના વિશે થોડીક વાત બહુ ઝડપથી તમે કરી દો. લોક સાહિત્યનો જે સંશોધનનો ઇતિહાસ છે એ તો ઘણો વિસ્તૃત આજે તૈયાર થયો છે. છેલ્લા 200 વર્ષથી જ અભ્યાસ થયો છે, છતાં એટલું બધું ઉમદા કાર્ય થયું છે કે આપણે એની નોંધ લેવી ઘટે. સૌથી પ્રથમ ગુજરાતીમાં લોક સાહિત્ય વિશેનો અભ્યાસ જેમ્સ ફોર્બસ એ ઇંગ્લેન્ડથી 16 વર્ષની ઉંમરે 1766માં અહીંયા આવે છે અને એમણે અભ્યાસ શરૂ કર્યો. ભાટ, ચારણ, ગઢવી, લોકકંઠે જે ગવાતું લોક સાહિત્ય હતું તેને એકત્ર કર્યું અને 1812 અને 13માં એને ગ્રંથસ્થ કરી અને પ્રગટ કરીને આપણી સમક્ષ મૂકે છે.
એ પછીથી આવે છે ફાર્બસ એલેક્ઝાન્ડર, એમનું કામ પણ નોંધનીય છે. પણ લોકસાહિત્ય ક્ષેત્રે સૌથી મહત્વનું કામ જો કોઈએ કર્યું હોય તો એ પારસીઓ છે, અને પારસીઓએ ગુજરાતી લોકસાહિત્યને એકત્ર કરવામાં ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. એ જ સમયે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. કચ્છની અંદર એક કામ થયું, મેરિયન પોસ્ટન્સ અંગ્રેજ મહિલા હતી અને કચ્છની અંદર એમણે બહુ જ નોંધપાત્ર કામ કર્યું છે. સૌ પ્રથમ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણે જ્યારથી આરંભ કરીએ છીએ તે નર્મદે નાગર સ્ત્રીઓના કંઠે ગવાતા ગીતોનું સંપાદન કર્યું છે. પણ ઈસવીસન 1905 અંદર ગુજરાતી સાહિત્ય પરિષદની અંદર લોકગીત અને લોકકથા વિશેના બે નિબંધો વંચાય છે, એમાં રામમોહન રાય અને રણજીત રામ દ્વારા, અને એ બંને ગ્રંથો એ સમયે પ્રકાશિત પણ કરવામાં આવ્યા છે. અને તે પછી તો સૌથી ખેરખાં જેને આપણે કહી શકીએ એવા આવે છે ઝવેરચંદ મેઘાણી, એમની સાથે આવે છે એ જયમલ પરમાર, કચ્છની અંદર આવે છે દુલેરાય કાલાણી, ખોડીદાસ પરમાર, પુષ્કર ચંદ્રવાકર, હરિવલ્લભ ભાયાણી, કનુભાઈ જાની, ડોક્ટર શાંતિભાઈ આચાર્ય, જયેન્દ્ર શેખરીવાળા, હસુભાઈ યાજ્ઞિક, અને આદિવાસી ક્ષેત્રમાં કામ કરતા ભગવાનદાસ પટેલ, અને આજની જે યુવા પેઢી કામ કરી રહી છે એ પણ ઘણી છે જેમને હું નમન સાથે યાદી પાઠવતો નથી. આજે લોકસાહિત્યનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અને આધુનિક ઉપકરણોથી સંશોધન થઈ રહ્યું છે, અને એની નિશ્ચિત વ્યાખ્યા, લક્ષણો અને સંશોધન પદ્ધતિઓ પણ એ આપણે ત્યાં એ અપાયેલી છે. આમ લોકસાહિત્ય એ લોકોનું લોકબોલીમાં કંઠોપકંઠ્ય સંચવાયેલું આપણું જીવતું જાગતું એ સાહિત્ય છે. બહુ સરસ ગોયલ સાહેબ, તમે અખિલ લોક સાહિત્ય સંશોધન યાત્રા આપણે ત્યાં કઈ રીતે ચાલી એની વિગતે વાત કરી. હું આ સાથે વાનાભાઈને પણ વિનંતી કરું કે તેઓ એક દુહાથી લોકવાર્તાને ખોલી આપે, અને પછી તમે લોકવાર્તા વિશે પણ થોડીક વાત કરો. વાતળિયું વિગદાળિયું ન જણ જણ જ જોવ્યું, એ પણ હેળા હેળા માનવ્યું, અરે રે એડી એડી વાતોડિયું. લોકકથા લોકવાર્તા એ મુખ્યત્વે કહેવાની અને સાંભળવાની વાત છે. લોકવાર્તા કથકે કથકે તેની અભિવ્યક્તિ બદલાય છે, સમય બદલાય એટલે કથક એની બોલવાની પદ્ધતિ બદલે છે, સ્થળ બદલાય એની સામેનો શ્રોતા કોણ છે, કયા સમાજનો છે, કઈ જ્ઞાતિ સાથે જોડાયેલો છે, અને કથક એમાં એ પોતાના ઉમેરણ કરતો જાય છે, એ વાતને લડાવતો જાય છે, એટલે લોકવાર્તામાં કેન્દ્ર સ્થાને કથક છે. અને એની સાથે બીજું ઉમેરાય છે એનું લોકવાદ્ય. લોકવાદ્ય કથક સાથે હોય જ છે, એમાં લોકવાદ્યમાં સિતારીનો ઉપયોગ થાય છે, કેટલીક વખત રાવણ હથ્થો જે વગાડનારા હતા અને કથા કહેતા એ આવે છે, અને એક નાનકડું વાદ્ય એ સારંગી ઉપર આ કથા કહેવામાં આવતી હોય છે. કથક જ્યારે કથા કહેતો હોય છે ત્યારે એ સંગીતનો સૂર તો આપે જ છે, એની સાથે એની ગાયકી પણ છે. એથી વિશેષ એ જ્યારે વાત કરે છે ત્યારે એના ચહેરાના હાવભાવ બદલાય છે, એ જ્યારે ક્રોધવાની વાત કરતો હોય, કરુણાની વાત કરતો હોય, હાસ્યની વાત કરતો હોય ત્યારે એના ચહેરા ઉપર એના ભાવ એ નિશ્ચિત રીતે આવે છે. તો આ સામે જે શ્રોતા છે એને આસ્વાદી શકે એ રીતે એ લોકકથા કહેવાતી હોય છે. લોકકથા એ વિશ્વવ્યાપી છે, કોઈ દેશ કોઈ લોક એવો નથી કે જેની પાસે લોકવાર્તા ન હોય. આ લોકવાર્તાને જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા નામથી એ ઓળખાય છે, અને યુરોપમાં જે એના જુદા જુદા નામો અપાયા છે એમાં ફ્રેન્ચ, ફ્રાન્સમાં એને કોન્ટેક્ટ પોપ્યુલેર કહે છે, જર્મનમાં એને માખે કહે છે, નોર્વેજિયનમાં ઇવેન્ટ કહે છે, સ્વીડિશ ભાષામાં એને સાગા કહે છે, રશિયન ભાષામાં
એને સ્કાજકા કહે છે અને અંગ્રેજીમાં એને ફોકલોર કહે છે, એટલે કે લોકવાર્તા. હવે લોકવાર્તાના ઉદ્ભવ વિશે પણ વિદ્વાનોના જુદા જુદા મતો છે. માત્ર એ જુદા જુદા જે વિદ્વાનોના મત છે એમનો જ હું અહીં નામ ઉલ્લેખ કરું છું, તો એમાં પેન્જરનો મત નોંધપાત્ર છે. એ પછી ડોક્ટર સત્યેન્દ્રનો મત, હિન્દી ભાષાની અંદર તેઓ શ્રીએ કામ કરેલું છે. એ પછી મેક્સ મુલરનો મત છે. એ પછીથી ડોક્ટર એ એચ ક્રાપેનો મત છે. પણ આ બધા મતને આધારે આપણે એટલું તારવી શકીએ કે લોકવાર્તા એ આદિ માનવ સમાજ જ્યારે સમાજની વચ્ચે એ રહેતો થયો અને તે સમયે એને જે પ્રકૃતિના જે તત્વો એની સામે આવ્યા એને આધારે એ વાત કહેવામાંથી વાર્તા જન્મી છે. દાખલા તરીકે શિકારી જીવન ગાળતો હતો અને કોઈ રાની પશુ સાથે એને ઝઝૂમવાનું થયું, એ જખમી થયો અને એમાંથી માંડ માંડ બચીને આવ્યો, તો સૌથી પહેલી વાત એમના પરિવારજનોને કહી અને પરિવારજનોને જે વાત કહી એ વાતમાંથી ધીમે ધીમે એમાં ઉમેરણ થતું ગયું અને વાર્તા બની. એને જ્યારે પ્રકૃતિના તત્વો જોયા હશે, વરસાદને જોયો હશે, આકાશના ગગડતા એ મેઘમલારને જ્યારે જોયો હશે અને એનો જે એને રોમાંચ થયો એની વાત એના સ્નેહીજનોને કહી હશે, તો એમાંથી પણ આ વાર્તાઓ એ જન્મી છે. તો એમાં વાર્તાના મૂળ એ પછી તો સિંધુ સંસ્કૃતિ સુધી પણ આપણે લઈ જઈ શકીએ છીએ, પણ આપણે વેદકાળની અંદર એના સૂક્તકો અને સૂક્તકોની અંદર એ જુદી જુદી વાર્તાઓ આપણને મળી છે અને એમાંથી આપણે હવે લોકવાર્તાના જે પ્રકારો છે એના ઉપર આપણે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. મહત્વના લોકવાર્તાના પ્રકારો છે, બાળ વાર્તાઓ છે, પરિકથાઓ છે, પુરાણ કથાઓ છે, દંતકથાઓ છે, નીતિ કથાઓ છે, જાતક કથાઓ છે અને જૈન કથાઓ છે, પંચતંત્રની કથાઓ છે, પ્રેમ અને શૌર્યની કથાઓ છે અને એ પંખાળી પરિવર્તન પામતી એ પણ કથાઓ છે. આ બધી કથા વિશે વિગતે વાત થઈ શકે. આ બધી કથાઓના પણ વિશિષ્ટ લક્ષણો છે, પણ સમય થોડો અને વેશ ઘણેરા એટલે માત્ર એમાંથી થોડાક ઇશારાઓ જ હું આપ વિદ્વાનો સમક્ષ, વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા માંગુ છું. તો એમાં પ્રથમ પ્રકાર છે બાળ વાર્તાઓ. હવે બાળ વાર્તાઓમાં શું હોય છે કે એમાં કલ્પના તત્વ વધારે હોય છે, પશુ પંખીની વાતો વધારે હોય છે, રાજકુમારની વાતો આવતી હોય અને એમાંની કેટલીક લોકવાર્તાઓ તો તમે નાનપણમાં સાંભળી છે, દાદી માને ખોળે બેઠા બેઠા પણ વાર્તાઓ સાંભળી છે. દાખલા તરીકે એક હતો ચક્કો, એક હતી ચક્કી, ચક્કી લાવી ચોખાનો દાણો, ચક્કો લાવ્યો મગનો દાણો, એની બનાવી ખીચડી, ખીચડી જ્યાં તૈયાર થઈ રાજાનો કૂતરો આવીને ખાઈ ગયો. હવે આ સાવ નાની વાર્તા અને એવી તો બીજી અનેક વાર્તાઓ અને એમાંય જે મને જે વધારે ગમે છે એ તો જુડીની વાર્તા છે. પણ મેં આપણે વાત કરી કે કથત જ્યારે શ્રોતા બદલાય છે ત્યારે એના જે પાત્રો છે એને પાત્રોને બદલી નાખે છે. દાખલા તરીકે એક હતી જુડી, જુડી સવારમાં તૈયાર થઈને નીકળી છે. હવે જ્યારે પેલા જે વાર્તા કહેવાતી હતી ત્યારે જુડીએ ચણિયો પહેર્યો છે, એના ઉપર તસ્તસ્તી કાપડી પહેરી છે અને માથે ઓઢણી પહેરી છે. કથક એ વર્ણન એ પ્રમાણે કરતો. આજનો કથક જયારે વર્ણન કરે ત્યારે એમ નહીં કરે, જીન્સનું પેન્ટ પહેર્યું હતું, માથે ટી શર્ટ હતું અને સેન્ડલ પહેરી મેકઅપ રૂમમાંથી તૈયાર થઈને જુડી નીકળી. હવે જુડી કોણ એ આપણે જાણતા નથી અને કથક એને કહેતો પણ નથી. પછી તો એને પ્રકૃતિ સાથેના તત્વોની કથા છે, એ કથામાં પણ હું નહીં જાઉં. એ પછીથી આવે છે પરિકથાઓ અને પરિકથાઓમાં પણ ચમત્કારો છે, એમાં કલ્પનાનું તત્વ વધારે છે, દેવ દેવીઓ આવે છે, અપ્સરાઓ આવે છે અને એમાં મોટાભાગની કથાઓમાં આપણે એરેબિયન નાઇટ્સને આપણે એમાં મૂકી શકીએ. એ કથાઓમાં પણ એક નાનકડો જો આપણે નમૂનો આપું તો એક હતી રાજકુમારી. રાજકુમારી સોનાના દડાથી રમતી હોય છે. સોનાનો દડો કૂવામાં પડી ગયો એટલે કૂવામાં રહેતા દેડકાએ એ સોનાના દડાને પોતાની પાસે લઈ લીધો. હવે એ રાજકુમારીને આ દડો અતિ પ્રિય એટલે પેલા દેડકાને કહ્યું કે તું એ મને દડો આપી દે. એટલે દેડકાએ શરત મૂકી કે એક શરત એ હું આપું. તો કે શું? કે તું તારી થાળીમાં મને જમાડ, તારી સાથે તારી જ પથારીમાં મને સુડાવ, તો હું તને સોનાનો આ દડો તને પાછો આપું. રાજકુમારીને એટલો બધો દડો પ્રિય હતો કે એને કહ્યું કે તારી બંને શરતો મને મંજૂર છે. હવે એક જ થાળીમાં દેડકો જમતો હોય એટલે પેલી રાજકુમારીને સુગ આવે છે અને એ જ પાછો પથારીમાં સૂવે છે. જેમ તેમ એ સહન તો કર્યું
પણ સહન થયું નહીં અને એક દિવસ રાજકુમારીએ દેડકાને પકડી અને સીધો એ દિવાલ ઉપર અફડાવે છે અને એ દેડકો ફાટી જાય છે, મરણ પામે છે અને એમાંથી એક રાજકુમાર એ ઉત્પન્ન થાય છે અને રાજકુમારને જોઈ અને આ તો પરિવારતા છે, પછી તો ખાધું પીધું અને રાજ કીધું. એ જ પ્રમાણે આપણે ત્રીજો પ્રકાર એ પુરાણ કથાઓનો છે અને પુરાણ કથાઓમાં તો આપણી પાસે 18 પુરાણ છે અને 18 પુરાણની કથાઓ ઘણી બધી છે એટલે એને હું અહીંયા છોડું છું. દંતકથાઓ અને દંતકથાઓમાં આપણે વીર વિક્રમની વાતો, 32 પુતળીની વાર્તાઓ, અબોલા રાણીની વાર્તાઓ આ બધી કથાઓને અમે એમાં આપણે મૂકી શકીએ. એ પછી મહત્વનું આવે છે નીતિ કથાઓ. હવે નીતિ કથાઓ એ આપણી લોકકથાઓમાં અતિ મહત્વનો ભાગ ભજવતું એ વાર્તા પ્રકાર છે, કારણ કે તેની અંદર ત્રણ પ્રકાર આપણે સારી રીતે ઉમેરી શકીએ છીએ. એક બુદ્ધની જાતક કથાઓ, જૈનોની ચાણૂર કથાઓ અને પંચતંત્રની વાતો. આ ત્રણ કથાઓ આપણે નીતિ કથા સાથે એમાં ઉપદેશનું તત્વ વધારે છે, લોક જાગૃતિનું તત્વ વધારે છે, લોક કેળવણીનું કામ આ લોકવાર્તા દ્વારા થાય છે અને તે પછીથી આવે છે પરાક્રમ કથાઓ. એમાં પરાક્રમ કથાઓમાં યુદ્ધ તો હોય પણ પરાક્રમ કથાઓમાં એક કથાનો પ્રકાર જે બહુ ઓછાને નજરમાં આવ્યો છે, મેઘાણીભાઈએ તો એને ઝડપથી પકડી લીધો છે, અને તે બહારવટિયાઓની કથાઓ. બહારવટિયા એટલે લૂંટારાઓ નહોતા, બહારવટિયાઓ એ વચન અને ટેક સાથે બદ્ધ હતા. બહારવટિયાઓની અંદર 12 વર્ષનો જોગ અને 12 વર્ષનું બહારવટું એ બંને સમકક્ષાએ મૂક્યા છે, કારણ કે જોગીદાસ ખુમાણનું બહારવટું ભાવનગરના મહારાજા સાથે બહારવટું હોય અને એનો 21 વર્ષનો જુવાન દીકરો પાછો થાય અને એને મોઢે આ બહારવટીઓ જતો હોય, આ એની એક ખુમારી છે. વચનને ખાતર પોતાના લીલા માથા આપી દીધેલા એ બહારવટિયાઓની કથા છે. અને એની સાથે જ કથાના એક નવા જ પ્રકાર તરીકે આપણે સંતોની કથાઓને પણ એમાં મૂકી શકીએ. પણ આ લોકવાર્તાઓની અંદર વધારે લોકપ્રિયમાં લોકપ્રિય હોય તો પ્રણય અને શૃંગારની કથાઓ, અને પ્રણયને શૃંગાર આવે એટલે એના કેન્દ્રના બિંદુમાં આપણે જઈએ તો પુરુરવા અને ઉર્વશી આવે, એ પછી તો નાગમતી આવે, નાગવડો આવે, શેણી વિજાનંદ આવે, આણંદ દેવડો આવે, અનેક પ્રણય કથાઓ છે. અને પ્રણય કથાઓની પણ એક મજા હતી. હું તમને પોરબંદરના બરોડાના રાજવી ભાણ જેઠવાની વાત કરું તો એની પ્રિયતમા એ ભાણ જેઠવાને ઉદ્દેશીને એક સરસ દુહો કહે છે. નળિયું હતી નકોર, નળિયું હતી નકોર, ત્યારે બોલાવતો તું બરડાના ધણી, જાંગુમાંથી ગયા જોર, જાતા કીધા તે જેઠવા, જ્યારે યુવાની હતી ત્યારે તો હે ભાણ જેઠવા, તમે હસી હસીને બોલાવતા, આજે જ્યારે પાનખર તરફ અમે વળ્યા છીએ ત્યારે તમે બોલતા બંધ થયા. તો આજે દુહાની અંદર આ કથાઓની અંદર પ્રેમનું વર્ણન હતું અને એની અંદર પણ કેટલીક વખત બાધી મુઠ્ઠી લાખની ખુલ્લી હવા ખાય, હલામણ દુઆ પારખે, સોન છૈયાને જાય, તો એ પણ છે. પ્રણય છે, વિયોગ છે, મિલન છે, આનંદ છે, આ બધા એ કથાઓની અંદર ભાવ જોડાયેલા છે. એવી જ આપણી પાંખાળી કથાઓ છે. હવે મારી વાતને અહીંયા હું વિરામ આપીશ અને હવે હું પ્રોફેસર રોકડ સાહેબને એમના લોકગીતોનો આસ્વાદ સાથે પરિચય આપવા માટે કહીશ. મિત્રો, ગોયલ સાહેબે બહુ સરસ રીતે લોકવિદ્યાનો આખો ગ્રાફ આપણી સમક્ષ મૂકી આપ્યો. લોકવિદ્યાના એક ભાગરૂપ એમણે લોકવાંગ્મયને ગણાવ્યું અને લોકવાંગ્મય એટલે કે લોક સાહિત્યના એણે બે વિભાગ પાડ્યા, એક કથ્ય અને બીજું ગેય. કથ્ય એટલે લોકવાર્તાનો આખો વિભાગ અને ગેય એટલે લોકગીતોનો આખો વિભાગ. હા, મારે વાત કરવાની છે આ લોકવાંગ્મયના બીજા વિભાગ એટલે કે લોકગીત ઉપર. લોકગીત એ લોકવાર્તાની જેમ કહેવાની કે વાંચવાની ચીજ નથી, એ તો ગાવાની ચીજ છે. ગીત શબ્દ તો ક્રિયારૂપ છે, કૃદંત છે, જેનો અર્થ થાય ગવાયેલું કે ગવાતું. આ ગીત શબ્દ કે આ ગીત ક્યારથી અસ્તિત્વમાં આવ્યું તેનો કાલ નિર્ણય દર્શાવવો બહુ મુશ્કેલ છે. આપણે ચોક્કસ આમ આંગળી મૂકીને કહી ન શકીએ કે ગીત ક્યારે રચાયું, એનો રચયિતા કોણ હતો. આમ છતાં ઐતિહાસિક દ્રષ્ટિકોણથી થોડું આપણે જોઈએ
તો વૈદિક કાળની અંદર લાંબા લાંબા સમયના યજ્ઞ કરવામાં આવતા. આ લાંબા સમયના જ્યારે યજ્ઞ થતા ત્યારે ફુરસદના સમયે સુત પરંપરા એટલે કે સૂતો દ્વારા ગાથા કે સૂક્તિઓનું ગાન કરવામાં આવતું. એ ગાન ત્રણ પ્રકારે થતા, એક કથનાત્મક રીતે, બીજું સંવાદાત્મક રીતે અને બીજું પવિત્ર કથા ગીતના સ્વરૂપે. આ યજ્ઞ પરંપરા સમયે જે ગીત ગવાતા, ગાન થતું, એ દર્શાવે છે કે આપણી ગીત ગાવાની પરંપરા અત્યંત પ્રાચીન છે. આપણે આપણા ગુજરાતી લોકગીત વિશે વાત કરીએ તો અંગ્રેજ સમય દરમિયાન જેમ્સ ફોર્બ્સથી માંડી ફાર્બસ કિનલોક, દલપતરામ, પારસી સોરાબજી, નર્મદ, ફરામજી બહેમનજી માસ્ટર, રણજીતરામ, ઝવેરચંદ મેઘાણી, આ યાદી તો બહુ લાંબી થઈ શકે એવી છે. નવી પેઢીની અંદર આપણે જોઈએ તો હરિવલ્લભ ભાયાણી, કનુભાઈ જાની, હસુ યાજ્ઞિક, ડોક્ટર પ્રભાશંકર તેરૈયા, લાભશંકર પુરોહિત, નરોત્તમ પલા, બળવન જાની, નિરંજન રાજ્યગુરુ અને આપણી સાથે જે આજે બેઠા છે એ અન્યુ ગોહિલ સાહેબ, આ તમામ વિદ્વાનોએ લોકગીતને સમજવાના અને સમજાવવાના પ્રશસ્ય પ્રયત્નો કર્યા છે. આ વિદ્વાનોએ લોકગીતની લાક્ષણિકતાઓ, વ્યાખ્યા, વિભાવના, પ્રકાર, આ તમામ મુદ્દાઓને બહુ ઝીણવટથી તપાસ્યા છે. આ વિદ્વાનોએ જે લોકગીત વિષયક અભ્યાસ કર્યા છે એના આધારે આપણે લોકગીતની લાક્ષણિકતાઓ જોઈએ. લોકગીતની પ્રથમ લાક્ષણિકતા એ છે કે લોકગીત એ લોક માનસની અભિવ્યક્તિ છે. એટલે કે લોક સમાજમાં જે માનસિક ખ્યાલો પ્રવર્તે છે એ માનસિક ખ્યાલો લોકગીતની અંદર પ્રગટ થતા હોય છે. દાખલા તરીકે આપણી એક આપણા લોકની એક આપણા લોકનો એક એવો માનસિક ખ્યાલ છે કે કોઈ કૂવો હોય અને કૂવાની અંદર કોઈ સ્ત્રી આત્મહત્યા કરે અથવા તો કોઈ પુરુષ મૃત્યુ પામે તો કૂવો ગોજારો કહેવાય. આ વાત આપણા લોકગીતની અંદર કઈ રીતે પ્રગટ થતી હોય છે તો આપણું બહુ જૂનું અને જાણીતું એવું લોકગીત છે કે બાર બાર વર્ષે નવાણ ગળાયવા, નવાણે નીર તેદી ના એવા જીરે, એની છેલ્લી પંક્તિ છે એક હોંકાર ઊંચા
સાંજે આપણે કહીએ છીએ કે વ્યક્તિનું સર્જન નથી, આમ હોય છે વ્યક્તિનું સર્જન, પણ
સામૂહિક એ રીતે સર્જન બને છે કે એક જગ્યાએથી બીજે જાય છે ત્યારે એની ઉપર બીજી વ્યક્તિ ઉમેરો કરે છે, બીજી વ્યક્તિ વધારો કરે છે, બીજા પ્રદેશમાં જાય છે એટલે બીજા પ્રદેશના લોકો એના પોતાની રીતે પોતાને ભરતા ભાવ એની અંદર જોડી દે છે. બીજું એમાં સંકોરની પ્રગટ થતી હોય છે અને એ આખી એક સિક્વન્સ સ્વરૂપે આવતી હોય છે. દાખલા તરીકે આપણા લગ્ન ગીતો આપણે જોઈએ કે તો દીકરી દાદાને પૂછે, પછી દીકરી કાકાને પૂછે, પછી દીકરી મામાને પૂછે. એવી જ રીતે આપણા શરીરના જે ઘરેણાઓ છે, તો હાર કડલો, આ એક આખી સિક્વન્સ ચાલી આવતી હોય છે, સાંકળ ચાલી આવતી હોય છે. લોકગીતનું 10મું લક્ષણ છે કે એમાં સ્ત્રીઓનું વિશેષ યોગદાન. આપણે જાણીએ છીએ કે આપણા લોકગીતો મોટે ભાગે નારી કંઠે જીવતા આવ્યા છે અને ખાસ કરીને આપણા જીવન સાથે જોડાયેલા જે 16 સંસ્કારો જેવા કે સીમંત, જન્મ, લગ્ન, મરણ, ગૌરી પૂજન, વટ સાવિત્રી, આ વ્રતો અને એ વ્રતો મોટે ભાગે સ્ત્રી સાથે જોડાયેલા છે અને એને કારણે સ્ત્રીઓનું વિશેષ યોગદાન રહ્યું છે. મિત્રો, આ 10 લક્ષણો તમારી સામે મેં લોકગીતના મૂક્યા. આ 10 લક્ષણોને જ આધારે આ એક એક જે લક્ષણ તમને દર્શાવ્યા એ 10-10 ને તમારી બુદ્ધિથી, તમારી સમજથી એને વ્યવસ્થિત આમ ક્રમની અંદર, વ્યાકરણગત રીતે ક્રમની અંદર ગોઠવી લો તો લોકગીતની આખી સરસ મજાની વ્યાખ્યા તૈયાર થઈ જાય. એટલે એ વ્યાખ્યા કરવાનું કામ હવે હું તમારા ઉપર છોડું છું. લોકગીતને 3 પરિમાણ હોય છે. એને ચોક્કસ સંદર્ભ હોય, એને પ્રયોગ હોય અને એને પ્રકાર હોય. અહીં આપણે આપણી સમય મર્યાદાને ધ્યાનમાં લઈ અને લોકગીતના પ્રકારો વિશે વાત કરીએ તો આપણા વિદ્વાનોએ વિવિધ દ્રષ્ટિકોણથી લોકગીતના પ્રકારો પાડ્યા છે. કોઈ પ્રદેશ પ્રમાણે, કોઈ જાતિ પ્રમાણે, કોઈ ઉંમર પ્રમાણે, કોઈ 16 સંસ્કાર પ્રમાણે, આમ અનેકવિધ રીતે લોકગીતને વર્ગીકૃત કરવાના પ્રયાસો થયા છે. અહીં આપણે કનુભાઈ જાનીએ જે લોકગીતના પ્રકારો આપ્યા છે તેનો આધાર લઈ આ મુદ્દાને થોડો વિગતે સમજીએ કે લોકગીતના મુખ્ય 2 પ્રકાર આપણે પાડી શકીએ કે નિયત શાબ્દી અને અનિયત શાબ્દી. નિયત શાબ્દી એટલે કે જેની અંદર શબ્દ બદલે નહીં એ પ્રકારના ગીતો કે એ પ્રકારની રચનાઓ. દાખલા તરીકે આપણા મંત્રો છે, સમસ્યાઓ છે, ઉખાણા છે, આ બધા આ વિભાગની અંદર આવે. અને બીજું છે અનિયત શાબ્દી કે જેની અંદર તમામ પ્રકારના બીજા લોકગીતોનો આપણે સમાવેશ કરી શકીએ. આ અનિયત શાબ્દીના મુખ્ય 4 વિભાગ આપણે પાડી શકીએ. 1 કથા પરક, બીજું ઉર્મી પરક, ત્રીજું નૃત્ય પરક અને ચોથું પ્રકીર્ણ. આ કથા પરક, ઉર્મી પરક એ બધાના પણ અનેક પેટા પ્રકારો પડે, પણ આમાંનો બીજો એટલે કે ઉર્મી પરક લોકગીતોનો જે વિભાગ છે તે આપણા અભ્યાસ માટે થોડો વધારે મહત્વનો બને છે. આ ઉર્મી પરક વિભાગના પણ મુખ્ય 6 જેટલા પ્રકારો પડે છે અને એ દરેકના પાછા અનેક પેટા પ્રકારો પડી શકે. દાખલા તરીકે સંસાર અને સંસ્કાર સંબંધી, ઋતુ સંબંધી, વ્રત સંબંધી, શ્રમ સંબંધી, જ્ઞાન ચિંતન ભક્તિ સંબંધી, પ્રકીર્ણ સંબંધી. આમાંનો પહેલો પ્રકાર આપણે જોઈએ તો સંસ્કાર અને સંસાર સંબંધી. આપણા જે 16 સંસ્કારો છે જન્મથી માંડીને મૃત્યુ સુધીના, તેના અનુસંધાને જે ગીત હોય તેને આપણે આ વિભાગમાં મૂકી શકીએ. આ સાથે આપણા સાંસારિક સુખ દુઃખ, સ્નેહ, વાત્સલ્ય વગેરેને પ્રગટ કરતી જે રચનાઓ હોય એને પણ આપણે આ વિભાગની અંદર મૂકી શકીએ. દાખલા તરીકે સીમંત, હાલરડા, રાંદલ, લગ્ન, જનોય, મરશિયા, ભાઈ બહેનના હેત, સ્ત્રી પુરુષનો સ્નેહ, આ બધું આ વિભાગની અંદર આપણે સમાવેશ કરી શકીએ. આપણે વાનાભાઈને વિનંતી કરીએ કે તેઓ એકાદ હાલરડું, એકાદ લગ્ન ગીત, એકાદ મરશિયું એક સાથે આપણે સંભળાવે એની 2 પંક્તિઓ. એવો દરિયો રે ડોલે રે મા જમ રાત નો, પારણે જુલે માડી જાયો મીર રે મોધ રાતે માતા રોતા રે મીરાની દોરે તાણતી. એવા છલકે રે મોજાને સોણોય મારતા, એ ખુંદે જાણે ખોડલા મારો વીર રે મોધ રાતે માતા
રોતા રે મીરાની દોરે તાણતી. એક મરેશિયું પણ સંભળાવો વનાભાઈ. કે મયું રે બવહારીએ અને બેની મરે દશ જાય પણ બાળાપણ માં બાળાપણ માં જન્મ અવતર મુવા રે એને સારે દિશાનાવાય. વાનાભાઈ આપ મરશિયા સંભળાવશો આપણા શ્રોતાજનોને એમ થાય કે આ મરશિયા ક્યાં સંભળાવ્યા. વાનાભાઈ આપણી સામે યુવાન પેઢી બેઠી છે તો યુવાન પેઢીને આપણે એના લગ્ન પછીની એ લાડીને લઈ જતા હોય એમ કોયલ ઉડાડો ને મારા બાપ. કોયલ બેઠી આંબોલિયા સંસાર અને સંસ્કાર સંબંધી ગીતો એનો બીજો પ્રકાર છે ઋતુ સંબંધી ગીતો. ઋતુની અંદર જે આપણી ષટ ઋતુઓ છે ગ્રીષ્મ વસંત વગેરે અને એને અનુસંધાને જે ગીત આવતું હોય એમ જ તિથિ વાર મહિના એને અનુસંધાને જે ગીત આવતું હોય તેને ઋતુ સંબંધી ગીત કહેવાય. એક ઋતુ વિષયક છંદ કે દોહરો વનાભાઈ સંભળાવે. ફાગણ પ્રકિલત બહે લલિતં ફાગણ પ્રકિલત બહે લલિતં કિરકોલિતં કોકિલં ગાવત રસ ગીતં વસત વજિતં દંદરે સત દુઃખ દુઃખ લેલં પહેલ કર પ્રીત કરત કરીતં નાથ નીતં નહિ સારી કહે રાધે પ્યારે હું બલિહારી ગોકુડાવો ગીરધાર જીર ગોકુડાવો ગીરધારે. વાહ વાનાભાઈ બહુ સરસ રીતે તમે આ બધા પ્રકારો ઉપર પ્રકાશ પાડ્યો. ત્યાર પછીનો પ્રકાર છે વ્રત પરક અથવા વ્રત સંબંધી લોકગીત જેની અંદર નારી દ્વારા જે જુદા જુદા વ્રત કરવામાં આવે છે એ વ્રતોને અનુસંધાને જે ગીતો આવતા હોય એ બધા એની અંદર આપણે સમાવી શકીએ. એવો જ એક બીજો પ્રકાર છે શ્રમ પરક એટલે કે કાર્ય કરતા કરતા. આમ જોઈએ તો આ વિભાગ આખો વીતી ગયેલા સમયનો વિભાગ બની ગયો છે કારણ કે પહેલા કોશ હાંકતા હાંકતા ગીતો ગવાતા, વાવણી વાવતા વાવતા ગીતો ગવાતા, કાપણી કરતા કરતા ગીતો ગવાતા, પશુઓને ચરાવતા ચરાવતા ગીતો ગવાતા, દળના દરતા દરતા ગીતો ગવાતા, ધાન્ય ખાંડતા ખાંડતા કે ધાબો નાખતા નાખતા ગીતો ગવાતા. આજે તો કોશ ગયા કોશિયા ગયા જ, ધાબો નાખવા વાળા પણ રહ્યા નથી ને ધાબો નાખવાની કોઈ આવશ્યકતા રહી નથી. આ પ્રકારના ગીતો જે કાર્ય કરતા કરતા ગવાય એ સંપરક ગીતો તરીકે ઓળખાવી શકાય. આવો જ એક ઓર પ્રકાર છે એ ચિંતન જ્ઞાન ભક્તિ સંબંધી. અને થોડો જુદી રીતે જોઈએ તો આપણે ત્યાં લોકસાહિત્યના વિદ્વાનોએ લોકસાહિત્યનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ચિંતન મનન કર્યું અને અંતે એવા નિર્ણય ઉપર આવ્યા કે લોકસાહિત્ય એ સમૂહજન્ય કળા છે, એમાં વ્યક્તિમત્તાની છાપ ન હોય. પરંતુ પાછળથી એવી અનેક કૃતિઓ મળી આવી, અનેક રચનાઓ મળી આવી કે જેની અંદર વ્યક્તિત્વની છાપ હોય, કોઈ સર્જક આપણને એનો સર્જક છે એ મળી આવતો હોય અને એમ છતાં આ કૃતિ લોક હૃદય સુધી પહોંચી હોય અને લોક સાહિત્યના બીજા તમામ લક્ષણો એ જાળવતી હોય તો એવી કૃતિઓને ક્યાં સમાવવી. તો ડોક્ટર કનુભાઈ જાનીએ આના માટે બહુ સરસ પરિભાષા આપી અને કહ્યું કે આ પ્રકારનું જે સાહિત્ય હોય એને કંઠસ્થ નહીં પણ મૌખિક સાહિત્ય તરીકે ઓળખાવું. એટલે ચિંતન જ્ઞાન ભક્તિ આ પ્રકારનું જે સાહિત્ય મળી આવે છે એમાં ખાસ કરીને પદ ભજન ગરબા ગરબી એ બધું આ વિભાગની અંદર સમાવી શકાય. છેલ્લો પ્રકાર છે પ્રકીર્ણ, એની અંદર સમસ્યાઓ બુદ્ધિચાતુરી
દુહા, રમતગમત વગેરેને લગતી રચનાઓનો સમાવેશ આપણે કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, લોક સાહિત્ય એ તો મહાસાગર છે, એના વિશે એકાદ કલાકમાં કેટલી વાત કરી શકાય. આમ છતાં આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં લઈ જે વાર્તાલાપ અમે અહીંથી પ્રગટ કર્યો તે તમને કદાચ કોઈને કોઈ રૂપે ઉપયોગી થશે. ઘણા મુદ્દાઓ હજુ રહી જવા પામે છે. હું ગોહિલ સાહેબને વિનંતી કરું કે તેઓ સમાપન કરે. ગોહિલ સાહેબ, લોક સાહિત્ય, લોકવિદ્યા, લોકવાંગ્મય, એનો મુખ્ય પ્રકાર લોકવાર્તા વિશે આપણે વિગતે વાત કરી, તે પછી રોકડ સાહેબે આપણે લોકગીત વિશે વાત કરી, વાનાભાઈએ સરસ કંઠ આપી અને આપણને આનંદિત કર્યા. પણ એક પ્રકાર બહુ જ મહત્વનો એ રહી જાય છે, એટલે એનો નામ ઉલ્લેખ ન કરવું તો પણ યોગ્ય નથી, અને તે છે આપણી વચ્ચે લોકભવાય, લોકનાટ્ય. જે સમયે આપણી પાસે ટીવી નહોતું, રેડિયો નહોતો, આજના આધુનિક ઉપકરણો જે આપણી પાસે છે એ પણ નહોતા, ત્યારે લોકોના જનમનોરંજન માટે ભવાઈ વેશ અતિ મહત્વનું કામ એ ભજવતું હતું, અને એની પણ એક નિશ્ચિત જ્ઞાતિઓ છે. ઉત્તર ગુજરાતની અંદર ઊંઝા અને વિજાપુરની આસપાસના વિસ્તારની અંદર આ ભવાઈ જ્ઞાતિના લોકો રહે છે, અને એ ભવાઈ ગીતોના મહત્વના ચાર વેશ ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક અને પ્રણય વિષયકના એના ભાવ છે. પણ આપણે આ લોક સાહિત્યને લોકોના સાહિત્ય તરીકે, કંઠસ્થ પરંપરાના સાહિત્ય તરીકે, લોકોના માનસને પ્રગટ કરતા સાહિત્ય તરીકે આપણે એને મૂલવાનું છે અને અભ્યાસ કરવાનો છે. જે શિષ્ટ સાહિત્ય છે તેના કરતાં સાવ અનેક રીતે વિશિષ્ટતા ધરાવતું, અને છતાં હું તો એમ પણ કહીશ કે શિષ્ટ સાહિત્યની જનની એ આ લોક સાહિત્ય છે. વાનાભાઈ, એક પંક્તિ છેલ્લે એક ગીતથી, ગીતથી શરૂઆત કરી હતી તો ગીતથી પૂર્ણ વિરામ કરીએ. વાનાભાઈ એક ગીત સંભળાવે, લોકગીત સંભળાવે. ચાંદો ગો ચોકમાં ગાયલ, ચાંદો ગો ચોકમાં, હે લે લીડા, હે લે લીડા, હરણું આથમ્યું હાલાર દેશમાયર જણિયા. નમસ્કાર મિત્રો. ગોખલામાં ગોટી, મારી વાત મોટી, આંબે આવ્યા મોર, અને હવે ભાઈ વાત કરશું પોર. નમસ્કાર.